નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બેઝિક વિદ્યાસમની અંદર આગળ સમજૂતી મેળવવાની છે. આપણે અલગ અલગ પાંચ વિદ્યાસમો શીખ્યા છે, બરાબર. ત્યાર પછી મેં 56 7મો વિદ્યાસમ લખ્યા છે. મતલબ આ વિદ્યાસમ એટલે મગજની અંદર તમે એમ ના વિચારતા કે મને અલગ રકમ તમને શીખવા માટે આવી પદ્ધતિઓ તો આપણે કઈ રીતે ગણો એના માટે જ આ ફોર્મ્યુલો છે. બાકી જો તમને સીધી સમજણ પડી જતી હોય કે કૌંસની મારે બે ગાળો મને મિશ્રણ આ રીતે થાય કે ત્રણ પદ આપેલા મિશ્રણ કરો તો આપણે કાલે વિદ્યાસમ શીખ્યા હતા એ. હવે અહીંયા રકમ જે આપેલી છે એની અંદર બે જ પદ છે ને એની ઘાત ત્રણ છે. આપણે સૌથી પહેલો વિદ્યાસમ શીખ્યા હતા એની અંદર બે જ પદ હતા અને ઘાત કેટલી હતી, બે હતી. એટલે આપણે મિશ્રણ કરતા અહીંયા ત્રણ ઘાત હોય તો મિશ્રણ, મતલબ ત્રણ ઘાત એટલે ત્રણ વખત એવો જ કૌંસ એ વત્તા બી, બીજી વખત એ વત્તા બી, ત્રીજી વખત એ વત્તા બી, એનો ત્રણેયનો આપણે ગુણાકાર કરી તો શું પરિણામ મળે એટલે એ એનું મિશ્રણ સ્વરૂપ કહેવાય. તો અહીં તમને એ સ્વરૂપ આ મળશે અહીંયા આપેલું છે. તો સરળ રીતે યાદ રાખો કે આપણે વિદ્યાસમ સમજી એ વત્તા બી ની ત્રણ ઘાત હોય તો સૌપ્રથમ પ્રથમ પદ નો ઘન કરવાનો, એ ઘન છે એટલે, તો પ્રથમ પદ નો ઘન એ નો ઘન વત્તા બી નો ઘન વત્તા, હવે ત્રણ ઘાત છે ત્રણ એ બી, ત્રણ નો ગુણાકાર ત્રણ એ બી, તો વત્તા ત્રણ એ બી, અને કૌંસ ની અંદર જે અહીંયા કૌંસ આપેલો છે ફરી પાછો કૌંસ મૂકી દેવાનો. તો પ્રથમ પદ નો ઘન બીજા પદ નો ઘન વત્તા ત્રણ એ બી, ત્રણ એ બી વત્તા કૌંસ ની અંદર એ વત્તા બી. એવી જ રીતે માઇનસ હોય તો આપણે ફક્ત નિશાની માઇનસ ની કરતા કરો, જેટલી વખત પ્લસ લખીએ એમ જગ્યાએ માઇનસ લખી દઈશું. તો એ નો ઘન માઇનસ બી નો ઘન પછી માઇનસ ત્રણ એ બી, માઇનસ ત્રણ એ બી કૌંસ ની અંદર જે અહીં કૌંસ આપેલો એ જ ફરી પાછો કૌંસ આપી દેશું. તો આ રીતનું આ નિદર્શન છે. આપણે એનો દાખલો સમજૂતી મેળવીએ તો તમને વધારે ખબર પડશે. અહીં આપણે જોઈ વિસ્તરણ કરો વિસ્તરણ કરો ત્રણ એક્સ વત્તા ચાર વાય, ત્રણ એક્સ વત્તા ચાર વાય ની ત્રણ ઘાત હોય આ સ્વરૂપ, બરાબર. તો એનું વિસ્તરણ કેવી રીતે થશે? તો આપણે સૌ પ્રથમ શું કરશું, પ્રથમ પદ ની ત્રણ ઘાત એટલે ત્રણ એક્સ ની ત્રણ ઘાત વત્તા બીજા પદ ની ત્રણ ઘાત ચાર વાય ની ત્રણ ઘાત વત્તા ત્રણ પછી કૌંસમાં પ્રથમ પદ ત્રણ એક્સ, બીજા કૌંસમાં બીજું પદ ચાર વાય, અને કૌંસ ફરીથી આખો લખી દેવાનો. શું હતો કૌંસ? ત્રણ એક્સ વત્તા ચાર વાય. આ પદ ખોટો દાવડી ગયો તો આપણે ભૂલ નહીં પડે. જો પ્રથમ પદ ની ત્રણ ઘાત બીજા પદ ની ત્રણ ઘાત, ત્રણ ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, અહીંયા આપણે કરે છે ને ત્રણ એ બી, ત્રણ ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, તો ત્રણ ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ, અને કૌંસ ની અંદર ફરી પાછો જે અંદર કૌંસ આપેલો છે મૂકી દેવાનો. હવે આનો આપણે સાદુરૂપ કરવાનું છે. અહીંયા ત્રણ ની ત્રણ ઘાત એટલે કેટલા થાય? ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ, ત્રણ ને ત્રણ વખત ગુણવાના છે. ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ એક્સ નો ઘન, ચાર ને ત્રણ વખત ગુણશું તો કેટલા આવશે? વત્તા ચાર ચોક સોળ ચોક ચોસઠ, ચોસઠ વાય ની ત્રણ ઘાત. હવે આ ત્રણેય પદ નો ગુણાકાર કરી એક સ્ટેપ વધારી નાખી તમારી ભૂલ ના થાય એટલા માટે, વત્તા ત્રણ તેરી નવ, નવ ચોક છત્રીસ, અથવા ફરીથી પાછળથી ગુણાકાર કરે ચાર તેરી બાર, બાર તેરી છત્રીસ એક્સ વાય, છત્રીસ એક્સ વાય કૌંસમાં શું છે? ત્રણ એક્સ વત્તા ચાર વાય. હવે છત્રીસ એક્સ વાય એક વખત ત્રણ વડે ગુણશું ને એક વખત ચાર વડે ગુણશું એટલે આપણો જવાબ મળી જશે. જો આવી જશે સત્યાવીસ એક્સ નો ઘન વત્તા ચોસઠ વાય નો ઘન વત્તા છત્રીસ તેરી કેટલા થશે? છત્રીસ તેરી એકસો ને આઠ થાય, એક્સ ગુણ્યા એક્સ એક્સ નો વર્ગ વાય, એકસો આઠ એક્સ વર્ગ વાય વત્તા છત્રીસ ચોક, છત્રીસ તેરી એકસો આઠ થાય તો છત્રીસ ચોક કેટલા થશે? છત્રીસ ચોક એકસો ને ચુમ્માલીસ થાય, એકસો ને ચુમ્માલીસ એક્સ વાય નો વર્ગ, એક્સ વાય બે વખત એટલે વાય નો વર્ગ. તો આ રીતે આપણે જવાબ મળશે. આમ એક પ્લસ ની નિશાની વાળું હતું, હવે એક ઉદાહરણ લો માઇનસ ની નિશાની વાળું, બરાબર. એક આપણે આ બધાને સમજાય, બીજું ઉદાહરણ આપણે સમજી કે જો માઇનસ આપેલા હોય તો અહીંયા લઉં પાંચ એક્સ માઇનસ બે નો ઘન, જોઈ શકો છો અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે, ફરક એટલો છે. તો આપણે અનુસાર એ જ નિર્દેશન નો ઉપયોગ કરી અહીંયા આપણે બે નિર્દેશન લીધા છે, એક માઇનસ વાળો. માઇનસ વાળામાં શું ધ્યાનમાં રાખવાનું છે? નિશાની માઇનસ ની કરવાની છે ફક્ત, વચ્ચે પછી સાદું રૂપ આપી દઈશું, બરાબર. પાંચ એક્સ નો ઘન વચ્ચે માઇનસ નિશાની, બે નો ઘન માઇનસ ત્રણ
गुणा प्रथम पद શું હતું 5x બીજો પદ શું છે 2 તો 2 માઈનસ નિશાન કર્યા કૌંસની અંદર જે સંખ્યા આગળ દીધી લખી લેશું 5x 2 તો જો પ્રથમ પદનો ઘન વચ્ચે માઈનસ બીજા પદનો ઘન 3 गुणा प्रथम पद गुणा બીજો પદ 5x 2 તો 5x 2 5 ને 3 વડે ગુણશું કેટલા મળશે 5 5 5 25 5 125 થાય 125 x નો ઘન માઈનસ 2 2 4 2 8 હવે આપણે આ ત્રણ સંખ્યાનો ગુણાકાર કરી દેને એટલે નેક્સ્ટ સ્ટેપ માં લેશું માઈનસ 5 તેરી 15 15 2 30x અને 5x 2 આપણે આગળના સ્ટેપ માં 30 સાથે ગુણાકાર કરી દઈશું એટલે 125 x નો ઘન માઈનસ 8 માઈનસ 30 5 કેટલા થશે 30 5 કેટલા થાય 150 x गुणा x થશે x નો વર્ગ એટલે માઈનસ 30x गुणा 5 કરશું 30 5 150 થાય x નો વર્ગ માઈનસ બરાબર આ માઈનસ છે ગુણાકાર અને આ માઈનસ છે માઈનસ માં થી શું બની જશે પ્લસ 30 2 60x તો આ રીતે આપણે ગણી શકશું હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને આ વિસ્તરણ પદ્ધતિ શીખવાડ્યું આવી રીતે આ ઉલટું પણ હોઈ શકે માનો અહીંયા આપણે વિસ્તરણ કર્યું આ વિસ્તરણ કર્યું હવે એનો જે જવાબ આપ્યો જવાબમાં તમને આ રીતે કરવા પડે અવયવ પાડો થઈ જાય તો આપણે એક એવો પ્રશ્ન લઈએ કે તમને આ રીતે પાકડીને આપણો ઉપર સ્વરૂપ મેળવવાનું તો આપણે બધી સાથે પ્રેક્ટિસ થઈ જાય કે હું એક રકમ હું લખું છું અહીં આપણે સમજશું બરાબર આપણે અહીં વિસ્તરણનો સ્વરૂપ જોઈએ ત્રણ ઘાત હોય તો તમને જવાબ મળતો હતો મેં તમને શું કીધું કે આનું વિસ્તરણ કરશો તો જવાબ મળશે આપણે બહુપદી મળશે આ બહુપદીને આપણે અવયવ પાડી તો ઉપર મુજબ રકમ મળે એકબીજાને ઉલટ સુલટ હોય તો અહીં મેં એવા બે ઉદાહરણ લીધા છે કારણ કે જવાબ આવ્યો એના આપણે અવયવ પાડવાના છે અવયવ પાડશું જવાબ કેવી રીતે મળશે તો પહેલી વસ્તુ થઈ કે આવી રકમ ત્યારે આપણે ઓળખશું કેવી રીતે કે આ રીતે તો આમ ગણતરી કરવાની અહીંયા તો સરળ કે કૌંસ બારે ત્રણ ઘાત આપેલા બે જ પદો તો આપણે વિસ્તરણ એ રીતે થાય પણ અહીંયા જ્યાં તમને ચાર પદ આપેલા છે તો આને અવયવ પાડવાનું કેમ આપણે પહેલું કહી છે કઈ રીતનો ગણતરી કરવાની તો તમને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જ્યારે પ્રથમ બે પદ પૂર્ણ ઘન હોય ચાર પદ ની અંદર પ્રથમ બે પદ પૂર્ણ ઘનનો મતલબ શું થાય કે જેનો ઘનમૂળ નીકળી શકે એવી સંખ્યા તો પ્રથમ બે સંખ્યા જ્યારે પૂર્ણ ઘન હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ થશે અને પૂર્ણ ઘન પદાવલી મળશે બરાબર તો અહીં આપણે જોઈએ કે અહીંયા પ્રથમ બે પદ પૂર્ણ ઘન આપેલા છે અહીં પણ પ્રથમ બે પદ પૂર્ણ ઘન આપેલા છે જો પાછળનો પદ પૂર્ણ ઘન નથી તો આનો આપણે પહેલા સ્ટેપમાં ઘનમૂળ કરી દઈશું આઠ નું ઘનમૂળ કેટલું થાય આઠ નું ઘનમૂળ થશે 2x આઠ નું ઘનમૂળ 2 થાય બરાબર પછી 27 છે 27 નું ઘનમૂળ કેટલું થશે 3 3 વાય નો ઘન હવે આપણે જે શીખવાની છે એ રીત પ્રમાણે અહીંયા લખવાનું છે કે પ્રથમ આપણે શું કરતા હતા બીજા સ્ટેપમાં વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ આ જે બે પદ લખાઈ આપણે ગુણાકારમાં થઈ જાય કૌંસની અંદર એ જ બે પદ આપણે પ્લસમાં લખતા તો શું હતું એ પદ 2x 3y તમે જોઈ શકો છો આનો આપણે આ ગુણાકાર કરવા જઈએ આનો આપણે ગુણાકાર કરશું તો કેટલા થશે 3 2 6 6 તેરી 18 18xy થયા 18xy ને 2 વડે ગુણશું તો 18 2 36x નો વર્ગ y થયા જો 36x નો વર્ગ y પછી ફરી આનો ગુણાકાર કરો 3 2 6 6 તેરી 18xy 18xy નો 3 સાથે 3y સાથે ગુણાકાર કેટલો થશે 18 તેરી 54 xy નો વર્ગ તો 54 xy નો વર્ગ આપેલો છે તો 18 તેરી 54 xy નો વર્ગ પણ થઈ જશે બરાબર તો આ રીતે આપણે સીધી ગણતરી કરશું હવે આનો સીધો જવાબ લખી દઈશું જે પ્રથમ બે પદનો ઘનમૂળ કરીએ એ જ જવાબ થાય 2x 3y કૌંસ બારે 3 ઘાત આ એનો જવાબ મતલબ કે આ એના અવયવ પડી ગયા આ એના અવયવ મળશે 3 વખત એ જ કૌંસ તે એવી જ રીતે નીચે અહીંયા 27 આપેલા છે 27 નું ઘનમૂળ કેટલું થશે 3 અહીંયા માઇનસ નિશાની છે તો આપણે શું કરવાનું માઇનસ મૂકવાના 125 નું ઘનમૂળ 5 એ નો ઘન માઇનસ 3 પ્રથમ કૌંસમાં પહેલી સંખ્યા 3 બીજા કૌંસમાં બીજી સંખ્યા 5 એ 3 નો ગુણાકાર કૌંસની અંદર 3 માઇનસ 5 એ આનો આપણે ગુણાકાર કરશું એટલો આવશે ફરી ચેક કરો જો 3 તેરી 9 9 5 45 એ થયા 45 એને 3 વડે ગુણશું તો 45 તેરી 135 થાય તો 135 એ વળી અહીંયા 45 એ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો 45 50 કરશું તો 225 થાય 225 એ નો વર્ગ તો આ રીતે આપણે જવાબ મળશે તો 3 માઇનસ 5 એ નો કૌંસ બારે 3 ઘાત
3 minus 5 એની કૌંસ પર 3 ઘાત આ પ્લસ નિશાન હતી આ માઈનસ નિશાન હતી સીધો આપણે બે સ્ટેપ ની અંદર બનાવી જવાબ આપણે લખી શકશું તો આ રીતે વિસ્તરણ કેવાનું વિસ્તરણ કર્યું અને જે બહુપદી બની બહુપદીને ઉલટા વાજેને અવયવ થઈ ગયા બહુપદીમાં આપણે મૂળ રકમ લેવાનું અવયવ પાડા કહેવાય તો આ રીતે તમને કૃષ્ણ દાખલા આપીશ બરાબર